नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल ने यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों फरी एक वक्त हार्दिक स्वागत है। मित्रों, धोरण 10 ना सामाजिक विज्ञान विषय की अंदर पाठ 4 नी आपणे शुरुआत करी, एनो आज आ बीजो लैक्चर है। साहित्य ने लगता पाठ है तो थोड़ू एवं आपणे रिविजन करी अने पछी आगळ जईए। आगला वीडियो में आपणे समझ्या था कि वेदों केटला, तो मुख्य 4 वेद है, ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद। जेनी अंदर ऋग्वेद में आपणे समझेला के प्राचीन भारतीय साहित्यनो सौथी प्राचीन एक ग्रंथ है। 10 भागनी अंदर ए वेचायेलो है अने 1028 जेटला एनी अंदर सूक्तो, एटले के एनी अंदर ए ऋचाओ है। अने ए जे ऋचाओ है ए मोटे भागेनी ऋचाओ ए देवोने लगती एमां स्तुतिओ है अने यज्ञ प्रसंगे आ स्तुतिओ करवामां आवती। अने खास करीने एमां उषाने संबोधीने, एटले के परोढने सवारने संबोधी अने ए स्तुतिओ रचायेली छे। बीजो छे जे यजुर्वेद, जेने यज्ञनो वेद कहेवामां आवे, पद्य स्वरूपनी अंदर छे, एनी अंदर मंत्रो पछी यज्ञनी क्रियाओ तो ए कई रीते करवुं तो एनी बधी विधिओ एमां दर्शावेली छे। त्रीजो जे वेद हतो ए छे सामवेद, तो ऋग्वेदनी अंदर जे ऋचाओ आपेली छे ए ऋग्वेदमां आपेली ऋचाओनुं गान कई रीते करवुं एनुं वर्णन जे छे ए सामवेदनी अंदर करवामां आवेलुं छे। अने राग अने लय साथे कई रीते ऋचाओ गावी एनी अंदर एनी माहिती आपेली छे। अने एटला माटे एक शब्द मैं कीधेलो कि एने सामवेदने संगीतनी गंगोत्री कहेवामां आवे छे। अने चौथो वेद जे कर्मकांडो अने संस्कारोनुं वर्णन करे छे ए छे अथर्ववेद। आ आपणे आगला पीरियडनी अंदर समझ्याता। एना पछी भारतीय साहित्यमां वैदिक साहित्यनो परिचय, तो ए आपणे विविध वेदो विशे समझेला, ए ज माहिती छे। छंदोनुं गान कई रीते करवुं, अथर्ववेद, ऋग्वेद, यजुर्वेद, सामवेद। पछी भारतना साहित्यिक वारसानी वात आवे छे, तो साहित्यिक वारसो जे छे भारतनो ए एनी अंदर आपणे आगला विडियोनी अंदर समझ्या था कि एक तो ब्राह्मण ग्रंथो छे जेनी अंदर वैदिक मंत्रो जे छे एना अर्थो आपेला छे, एना यज्ञो अने विधिओ माटेनुं जे मार्गदर्शन छे ए आपेलुं छे। अरण्यको विषे पण आपणे समझेला कि आर्य संस्कृतिनी अंदर अमुक ચોક્કસ ઉંમરે વ્યક્તિ પહોંચે ત્યારે જીવનનો જે અંતિમ સમય છે એ અરણ્યમાં, એટલે કે જંગલમાં જઈને લોકો વસવાટ કરે, ત્યાં આશ્રમ બાંધીને રહે અને પછી ત્યાં સતત ચિંતન મનન અને પોતાની આખી જીવનના અનુભવને આધારે તત્વજ્ઞાનથી ભરપૂર એવા જે ગ્રંથો લખે એ અરણ્યકો તરીકે ઓળખાયા। એના પછી છે ઉપનિષદો, તો દાર્શનિક સાહિત્ય ગણાય। દાર્શનિક સાહિત્ય એટલે એમાં કઈ કઈ બાબતો આવે, તો બ્રહ્માંડનો આરંભ, એવી રીતે જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, તો આવા બધા દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એ ઉપનિષદોની અંદર કરેલું છે। અને એ વિડીયોની અંદર આપણે સમજ્યા હતા શરૂઆતના જે બે ઉપનિષદો છે, એક છે એની અંદર આ બૃહદારણ્યક અને બીજું છે છાંદોગ્ય। તો આ પ્રારંભિક આપણા ઉપનિષદો છે, સરળ અને સુંદર વાક્યોમાં એની અંદર ગહન અને વિચારો રજૂ થયેલા। વેદાંગ વિશે આપણે સમજેલા કે કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર, તો એનો સમાવેશ એ વેદાંગની અંદર થાય। ત્યાર પછી આપણા ભારતના પ્રાચીન બે મહાકાવ્યો રામાયણ અને મહાભારતની વાત પણ આપણે આગલા વિડીયોની અંદર સમજ્યા હતા, અહીંયા કેટલાક ચિત્રો પણ એને આધારે દર્શાવેલા છે। તો રામાયણ મહાભારત સેંકડો વર્ષો એની રચનાને થઈ ગયા, બીજી સદીમાં એને વર્તમાન સ્વરૂપ આપવામાં આવેલું એવું આપણે સમજ્યા હતા। એની અંદર રામાયણ જે છે એ વાલ્મીકીએ રચેલું, અયોધ્યાના રાજા રામચંદ્રની એની અંદર વાતો, મહાભારત છે એ મુનિ વેદવ્યાસે રચેલું, લગભગ 1,00,000 કરતાં પણ વધારે એની અંદર શ્લોકો છે। એની અંદર જે મુખ્ય ઉદ્દેશ છે રામાયણની અંદર અયોધ્યાના રાજા રામની વાત છે, અને મહાભારતની અંદર જે છે એ મુખ્ય બાબત કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ, અને પછી એને આધારે ઘણા બધા એવા પ્રસંગો, નાની મોટી વાર્તાઓ જોડેલી છે। એનો જ એક ભાગ આગલા વિડીયોની અંદર આપણે કીધેલું કે અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં જાય
અને સામે પોતાના જ પરિચિતોને જુએ છે ત્યારે એ થોડો હતપ્રભ થઈ જાય છે અને ત્યારે કૃષ્ણ એને કર્મ જ્ઞાન ભક્તિનો માર્ગ સમજાવે છે. એને આધારે એક મહત્વનો ગ્રંથ બન્યો, એ છે ભગવદ્ ગીતા, જેમાં મોક્ષ પ્રાપ્તિ માટેના ત્રણ માર્ગો દર્શાવ્યા છે, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. એ પણ આપણે આગળના વિડીયોની અંદર સમજ્યા હતા. અને કરોડો લોકોને આ મહાભારતમાંથી માર્ગદર્શન મળતું રહે છે. એના પછી બૌદ્ધ સાહિત્ય, પ્રારંભિક જે બૌદ્ધ સાહિત્ય છે પાલી ભાષામાં લખાયું, ત્રણ એના મુખ્ય ગ્રંથો એટલે ત્રિપિટક તરીકે ઓળખાયું, સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક. તો એની વાત સમજ્યા હતા. એ મોટે ભાગે બધું સંવાદના સ્વરૂપમાં છે. તો બુદ્ધ અને એના શિષ્યનો સંવાદ એની અંદર આપેલો છે અને આપ્યું છે કે એમાં બુદ્ધ અને એના શિષ્યોનો સંવાદ છે. બૌદ્ધ સંઘના નિયમો એ વિનયપિટકમાં છે. મિનેન્દરની વાત મેં તમને કીધી હતી, બૌદ્ધ સાધુના સંપર્કમાં આવ્યો એટલે એને ભારતીય ધર્મ, બૌદ્ધ સંપ્રદાય અંગીકાર કર્યો અને મિનેન્દરમાંથી પોતે મિલિંદ નામ એને પોતાનું રાખેલું, મિલિંદ પન્હો એવી રીતે એ પછી ઓળખાયેલા. અને અશ્વઘોષે પણ સંસ્કૃત ભાષાની અંદર બુદ્ધચરિત નામનો એક ગ્રંથ લખેલો. તો આ આપણે સમજ્યા હતા. હવે પ્રાચીન ભારતીય સાહિત્ય, એ પ્રાચીન ભારતીય સાહિત્ય એની અંદર અલગ અલગ બાબતો જે છે, શરૂઆત તો વેદોથી જ કરીએ તો ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, તો એની બધી વાતો છે. રામાયણ અને મહાભારત છે, બુદ્ધનું સાહિત્ય છે. પછી આ પણ સમજેલા કે ગુપ્તોના સમય એ સંસ્કૃતિને સાથે આ સાહિત્યનો પણ સુવર્ણયુગ કહેવાય. મહાન કવિઓ એમાં થઈ ગયા, કવિ કાલિદાસ છે, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ, એમને લખેલા અલગ અલગ ગ્રંથો એના નામ પણ આપણે પહેલાં વિડીયોની અંદર સમજ્યા હતા. શંકરાચાર્યએ ભાષ્યોની રચના કરી. પછી દ્રવિડ કુળની ચાર મુખ્ય ભાષાઓ વિશે સમજેલા, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી પ્રાચીન ભાષા એ તમિલ ભાષા છે, એના વિશે સમજેલા. હવે આપણે સમજવાનું છે ભારતનો સાહિત્યિક વારસો, તે સમયના જુદા જુદા કવિઓએ લખેલા સાહિત્ય રસિક જે ગ્રંથો છે એની વાત. તો ગુપ્તયુગ એ સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ કહેવાય. આમાંથી ઘણી ખરી માહિતી આપણે કાલે સમજેલા કે કાલિદાસ છે તો વિશ્વ પ્રસિદ્ધ, એમની એવી સરસ કૃતિઓ કે જેને કારણે એમને આખા વિશ્વમાં નામના મેળવેલી, એમના મહત્ત્વના ગ્રંથોમાં એક છે અભિજ્ઞાન શાકુંતલમ, બીજો આપેલો છે કુમાર સંભવ, ત્રીજું છે રઘુવંશ, ત્યાર પછી છે મેઘદૂત, એના પછી છે ઋતુસંહાર. આ સિવાયના પણ ઘણા બધા ગ્રંથો લખ્યા, પણ આ એવા ગ્રંથો છે કે આખા વિશ્વમાં એને નામના પ્રાપ્ત કરી છે. એવી જ રીતે બાણભટ્ટે લખેલું હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધન એના જીવનનું આખું ચરિત્રની રચના એમને એ ગ્રંથની અંદર કરી એટલે એને નામ આપ્યું હર્ષચરિત બાણભટ્ટનું. તો આ જોડકામાં પણ પૂછી શકાય, એક તરફ કવિઓના નામ હોય અને બીજી તરફ એને લખેલા ગ્રંથોના નામ હોય તો સાચી યુક્તિ આપણે જોડવી પડે. એવી રીતે આ બાણભટ્ટના હર્ષચરિત અને કાદંબરી, તો ભવભૂતિએ લખેલું ઉત્તર રામચરિત, ભારવીએ લખેલું કિરાતાર્જુનિયમ, વિશાખા દત્તે લખ્યું મુદ્રા રાક્ષસમ, શુદ્રકે લખ્યું મૃચ્છકટિકમ અને દંડીએ લખ્યું દસકુમાર ચરિતમ, જેમાં દસ રાજકુમારોની વાર્તા, એ આગલા વિડીયોમાં પણ મેં તમને સમજાવેલું કે યુદ્ધ થતાં એનો નીચેનો હોઠ એ કપાઈ જાય અને ત્યાર પછી વાર્તા ઘણા ભાગોમાં ચાલે, પરંતુ એક પણ શબ્દ જે પ્રવક શબ્દ હોય, પ, ફ, બ એવા અમુક શબ્દો જેમાં હોઠ અને જીભનો ઉપયોગ થતો હોય એનો ક્યાંય ઉલ્લેખ નથી થયો. તો આ બધાએ ગ્રંથો એમને લખ્યા. અને આના મુખ્ય વિષયો શું હતા? તો કેટલાક ગ્રંથોમાં રાજકીય બાબતોનું વર્ણન હતું, કેટલાક ગ્રંથોની અંદર પ્રેમ અને પ્રણયના પ્રસંગો હતા, કેટલાક ગ્રંથોમાં યુદ્ધની બાબતો હતી, તો કેટલાક ગ્રંથોમાં હાસ્યને લગતી પ્રસંગો હતા. તો આવી બધી વાત એ આપણા પ્રાચીન ભારતીય સાહિત્યમાં આવે. અહીંયા એ મેઘદૂત ને કુમાર સંભવ અને એના નામ આપણને આપેલા છે અભિજ્ઞાન શાકુંતલમ. ત્યાર પછી ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય, આગલા વિડીયોની અંદર આપણે ભણેલા નરસિંહ મહેતાથી શરૂ કરેલું આદિકવિ જેને કહેવાય, પછી મીરાબાઈ ને દયારામ ને અખો ને સામરસા ને એના છપ્પા ને દુહા ને મુક્તક ને હાઈકુન, આવું બધું એમને લખ્યું. ત્યાર પછી કેટલાક સાક્ષર કવિઓ આવ્યા, એની અંદર નર્મદ છે, નવલરામ છે, કિશોરલાલ મસરૂવાલા, મહિપતરામ, રૂપરામ,
गोवर्धन राम त्रिपाठी, पन्नालाल पटेल, तो आ बदा साहित्यकारों गद्य साहित्य ने समृद्ध बनाव्यू। शुरुआत पद्य साहित्य थी थई थी अने नरसिंह मेहता, मीराबाई आ बदाए लख्या, त्यार पछी आ कवियों आव्या जेमने समृद्ध एवं साहित्य रच्यू। एज रीते आगळ छे पछी तमिल साहित्यनो परिचय के तमिल भाषानी अंदर कई रीते साहित्य लखायू, कोने कया प्रकारना ग्रंथों लख्या अने एनी आपणे माहिती आ पण आपणे एमसीक्यू माटे टूंका प्रश्नों माटे सौथी महत्वनुं। हमणां ज मैं बात करी तमिल कुळनी मूळ चार भाषाओ दक्षिण भारतनी, तमिल, तेलुगु, कन्नड़ अने मलयालम। तो आ चारे भाषाओ जे द्रविड कुळनी भाषाओ कहेवाय, घणु बधु एमां साहित्य लखायुं। सौथी जूनी भाषा एमां तमिल, अने तमिल केटलुं जूनुं तो के ईसवीसनना प्रारंभ जेटलुं आ जूनुं छे तमिल। एवी ज रीते एमां कया कया ग्रंथो लखाया तो एनी वात आपणे समजवानी छे। भारतनी जे प्राचीन परंपराओ छे तो एनी अंदर त्रण संगमोनी रचना थयेली, ए संगमोना आश्रये अनेक संतो अने कविओए पोतानी कृतिओ रचेली, अने एटला माटे त्रण संगम एटले बे थी त्रण नदीओ एक साथे ज्यां भेगी थती होय एवो प्रदेश, तो एटला माटे संगम साहित्य तरीके ओळखायुं। आमां पण मुख्य विषय तो ए ज राजनीति छे, युद्ध छे, प्रेम प्रसंग छे। तो आ मुख्य विषयो कया कया एनी अंदर मुख्य साहित्य तमिल भाषाओनी अंदर अथवा तो द्रविड़ कुळनी चार भाषाओमां लखाया, तो एक आठ काव्यनुं संकलन लखायेलुं जेनुं नाम हतुं एतु थोकई, दक्षिणना आ शब्दो छे। एवी रीते व्याकरण माटेनो एक ग्रंथ लखायेलो तोलका पियम, अने दस गीतोनो समूह धरावतुं एक साहित्य जेनुं नाम हतुं पत्थु पातु। तो आ त्रणेय संगम साहित्यना प्रख्यात ग्रंथो। आपणने कोई पूछे के संगम साहित्यना प्रख्यात ग्रंथो कया, तो एक एतु थोकई, बीजो तोलकापियम अने त्रीजो छे पत्थुपातु। तो आ त्रण ए मुख्य ग्रंथो छे। एवी ज रीते तिरुवल्लुवर जेने कुरल नामना प्रख्यात काव्य संग्रहनी रचना करेली, घणा बधा विविध प्रकारना जीवनना जे अलग अलग पाशा एनो एने एनी अंदर आवरण करी लीधेलू, अने शीलपत्तिकारम अने मणिमेखलाय। आપણને કોઈ એવું પૂછે કે પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો કયા, તો બે યાદ રાખવાના, એક છે શીલપત્તિકારમ અને બીજો છે મણિમેખલાય। તો આ તમિલ સાહિત્યની વાત આપણે સમજ્યા। એના પછી મધ્યયુગમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય, કેવા કેવા એમાં ગ્રંથો લખાયા। કાલે પણ આપણે સમજ્યા હતા કે જ્યારે કમ્પ્યુટર ક્ષેત્રે સર્વાનુમતે કોઈ ભાષાની પસંદગી કરવાની વાત આવી તો ત્યારે સંસ્કૃતને વિશ્વ પ્રસિદ્ધિ મળી અને સંસ્કૃત એ સ્વીકારાઈ, કારણ કે બાકીની ભાષાઓમાં ઉચ્ચાર એક સરખો હોય પણ અર્થ એના અલગ અલગ થતા હોય। મેં તમને કાલે સમજાવેલું કે એન ઓ નો એટલે પણ ના થાય અને કે એન ઓ ડબલ્યુ નો એટલે જાણવું થાય, ઉચ્ચાર સરખો બંનેનો નો પણ અર્થ અલગ અલગ થાય। આપણા ગુજરાતીમાં તમે સમજ્યા હશો ચીર અને ચીર, રસ્વાય દીર્ઘાયનો ફેર હોય, અનુસ્વારનો ફેર હોય તો અર્થ ફરી જતો હોય છે, જ્યારે સંસ્કૃત એ સર્વમાન્ય ભાષા છે। તો સંસ્કૃત સાહિત્યનો પરિચય આપણે મેળવવાનો છે। એટલે મધ્યયુગની શરૂઆતમાં કશ્મીરની અંદર સોમદેવ નામના સાહિત્યકાર જેને કથા સરિત સાગર નામનો ગ્રંથ લખ્યો, એવી જ રીતે કલહણે એક ગ્રંથ લખ્યો જેનું નામ હતું રાજતરંગીની। હવે આ રાજતરંગીની ગ્રંથ એ એવું કહી શકાય કે ઇતિહાસની બાબતો લખવાની શરૂઆત જે છે એ આ રાજતરંગીની ગ્રંથથી થઈ હતી। ત્યાર પછી બધી ઐતિહાસિક ઘટનાઓ લખવાની શરૂઆત થઈ, એટલે અહીંયા આપ્યું છે કે રાજતરંગીની એ કશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્ત્વનો ગ્રંથ। એટલે કોઈ આપણને એવું પૂછે કે આપણા ભારતનો સૌથી પહેલો અને મહત્ત્વનો ઐતિહાસિક ગ્રંથ કયો, કે જે ગ્રંથની અંદર એ પ્રદેશની એ પ્રદેશમાં થઈ ગયેલા શાસકની ઐતિહાસિક બાબતો હોય, તો એ છે રાજતરંગીણી। એવી જ રીતે કવિ જયદેવ જેને ગીત ગોવિંદ નામનું કાવ્ય લખ્યું, આ સંસ્કૃત સાહિત્યનો ખૂબ જ સુંદર કાવ્ય સંગ્રહ। એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર શંકરાચાર્યએ પછી ભાષ્યો લખ્યા, સામાન્ય રીતે એની અંદર શું હોય તો કે જે પણ કાવ્ય સમૂહો હોય એની જે ટીકાઓ એ બધી ભાષ્યના સ્વરૂપમાં આજે પણ એ તો સંસ્કૃત ભાષામાં જ લખાય છે। એવી જ રીતે પછી મધ્યયુગની અંદર જે તમિલ સાહિત્ય, ફરીથી આ જે હમણાં આપણે સમજાય એની એ જ બાબતો છે, કેટલીક મહત્ત્વની બીજી બાબતોનો એની અંદર સમાવેશ કર્યો કે મધ્યયુગની અંદર તમિલ સાહિત્યની અંદર કેવી કેવી બાબતો અને શેનો સમાવેશ થાય, તો દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું। દ્રવિડ કુળની ભાષા કેટલી, ફરી ફરીને હું કહું છું, ચાર,
तमिल तेलुगु कन्नड़ अने मलयालम। तो कन्नड़ साहित्य ऊपर पाछी जैन धर्मनी पण ऊंडी असर पड़ेली अने एने कारणे कन्नड़नी अंदर जैन साहित्य रचायेलू। त्रण व्यक्ति हता, कवि पंपा पोन्ना अने रन्ना। तो आमने जे ते समये जैनोना जे 24 तीर्थंकरो थई गया एमना उपरथी आखा ग्रंथो लखेला। तो कन्नड़ साहित्य उपर जैन धर्मनी ऊंडी असर थयेली अने एने आधारे पंपाए लखेलू आदि पुराण, पोन्नाए लखेलू शांति पुराण अने रन्नाए लखेलू अजितनाथ पुराण अने बीजू गदायुद्ध। तो आ साहित्य बधु तमिलनू पण जैन संप्रदायनू लखायेलू। त्रणनी त्रिपुटी याद राखवानी, पंपा पोन्ना अने रन्ना। पंपाए लखेलू आदिनाथ पुराण, पोन्नाए रच्यू शांति पुराण अने रन्नाए अजितनाथ पुराण। आ सिवाय पण घणा ग्रंथो लखेला पण आ जैन साहित्य तमिलमां लखायेलू एनी आपणे वात समझवानी। एटले एवुं कहेवाय छे के आ युगना कवियो पंपा पोन्ना अने रन्ना एने प्रारंभिक कन्नड़ साहित्यनी त्रिपुटी तरीके ओळखवामां आवे छे। आपणने कोई पूछे के प्रारंभिक कन्नड़ साहित्यनी त्रिपुटी तरीके कोने ओळखवामां आवे छे, तो त्रण कन्नड़ कवियो पंपा पोन्ना अने रन्ना। पछी कवि कंबल जेने तमिल भाषामां रामायणमनी रचना करी एटले के रामायणनुं एमां ट्रांसलेशन कर्युं हशे अने मध्ययुगमां मलयालम भाषानी अंदर पण साहित्यनी रचनानी शरूआत थयेली। तो आ वात थई मध्ययुगना जे तमिल साहित्य छे एनी वात। त्यार पछी भारतनो साहित्यिक वारसो के जेनी अंदर एमां पहेलो प्रश्न छे, मध्ययुगना फारसी साहित्यनું वर्णन करो। तो फारसीनी अंदर केवा केवा साहित्यो रचाया, शूँ थयुं, कई रीते ए कार्य बन्युं। तो मध्ययुगनी अंदर ज्यारे सुल्तानो आपणा देशनी अंदर सुल्तानोनुं शासन हतुं त्यारे ए सुल्तानोनी राजभाषा ए फारसी हती। कोईपण प्रदेशनी राजभाषा जे स्वीकारवामां आवेली होय ए राजभाषा ए अन्य भाषाओ करता वधारे अने विशेष विकसित बने। એનું કારણ એ હોય છે કે જે દેશનું શાસન જે ભાષામાં થતું હોય એ ભાષાનું અન્ય ભાષા કરતાં મહત્ત્વ અને પ્રભુત્વ વધારે હોય। તો મધ્યયુગની અંદર સુલતાનોના સમયમાં ફારસી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી એવું આપણે કહી શકીએ। તો ફારસી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી અને એટલા માટે फारसी शब्दोनो उपयोग भारतीय भाषा में थवा लाग्यो। आगला वीडियो में आपणे समझ्या था कि घणीवार बने एवुं के एक भाषा होय, नवा लोको कोई आवे ए लोको नवी भाषा जाणता होय, अमुक शब्दों पेली भाषामां उमेराता जाए, नवी भाषानुं प्रभुत्व वधतुं जाय अने धीमे धीमे जूनी भाषाओनो जाणनारा लोको ओछा थई जाय। एनुं उदाहरण पण आपणे समझेला कि पहेला आपणा भारतनी अंदर संस्कृत ए सामान्य बोलचालनी भाषा हती अने हवे फक्त होम हवन अने यज्ञ यागादिनी क्रियाओ सिवाय संस्कृतने क्यांय बोलाती नथी। तो अनेक इतिहासकारो थई गया, એની અંદર જો નામ આપણે જાણવા હોય તો એક તો જિયાઉદ્દીન બર્ણી, એને ખલજી અને તઘલખ વંશના રાજ્યોનું વિતરણ કરવા માટે કરતો એક ગ્રંથ લખેલો જેનું નામ હતું તારીખે ફિરોજશાહી, અને રાજકીય સિદ્ધાંતો વિશે એને એક ગ્રંથ લખેલો જેનું નામ હતું ફતવાએ જહાંદીરી। ફારસી શબ્દો છે આ। તો આ બે ગ્રંથો એને સૌથી વિશેષ લખ્યા હતા। એના સમયમાં સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર, ઘણી બધી ઉપાધિઓ જેમને મળેલી એવા વ્યક્તિ જેનું નામ છે અમીર ખુશરો। આ અમીર ખુશરો ઘણી બધી એને સાહિત્ય રચેલું, એને તો તૃતીય હિન્દનું બિરુદ મળેલું જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ હિન્દનો પોપટ એવું કહી શકીએ। તો એ અમીર ખુશરોએ જે કૃતિઓ રચેલી એની આપણે વાત સમજીએ, પછી એનો પરિચય વિશે સમજીશું। તો એક તો એના વિશે કદાચ લખવાનું થાય તો હમણાં આપણે સમજ્યા એમ કે એ એક મહાન સાહિત્યકાર હતા, ઇતિહાસકાર હતા, રહસ્યવાદી સંત હતા અને સંગીતકાર હતા। એને કયા કયા ગ્રંથો લખ્યા તો આપ્યું છે, એક તો આશિકા, પછી નૂર, સિપિહર, કુરાતુલ સદાયન, તો આવી બધી કૃતિઓ રચેલી અને આ સિવાય પણ ઘણા બધા કાવ્યગ્રંથો એમને લખેલા। દિલ્હીની આસપાસના પ્રદેશોમાં જે ભાષા બોલાતી એ હિન્દવી ભાષાને અમીર ખુશરો પોતાની માતૃભાષા માનતા અને એ જ ભાષામાં એમને પણ ઘણા બધા કાવ્યો રચેલા અને હિન્દી અને ફારસી
आ बन्ने भाषाओनुं मिश्रण अजे अमुक संप्रदायोमां अमुक चोक्कस धर्मना लोको बे भाषाओ भेगी बोलता होय तो एना मिश्रणवाळी द्विभाषी चौपाईओ अने दुहाओनी पण एमने रचना करेली अमीर खुसरोए। तो एना ज विषे परिचयनो मुद्दो छे, तो ये पण आपणे समझी लईए कि अमीर खुसरोनो परिचय आपो, जे हमणां समझ्या एमांथी ज घणी बधी बाबतो ए आ अमीर खुसरोना परिचयनी अंदर आवे छे। तो शूँ छे एना परिचय में, तो एक तो ये सौथी महान साहित्यकार हता, हमणां समझ्या एम एक कवि, इतिहासकार, संगीतकार, रहस्यवादी संत हता, सुप्रसिद्ध हजरत। आ एक महत्वनी बाबत छे, आने आपणे खास समझवानी छे के एना गुरु कोण हता। तो हजरत निजामुद्दीन ओलिया, आ खास नाम याद रखजो, जे अमीर खुसरोना गुरु हता। फारसी अने संस्कृत बन्ने भाषामां एमने विद्वत्ता प्राप्त करेली हती। एमने लखेला ग्रंथ हमणां ज आपणे बे मिनिट पहेला समझ्या, आशिका छे, नूर छे, सिपीहर छे, किरातुल सदायन छे। तो आवी बधी जाणीती कृतિઓ અને એ સિવાય પણ ઘણા બધા કાવ્ય ગ્રંથો લખેલા, પોતે ભારતના નહોતા પણ પછી એ પોતાને ભારતીય કહેવડાવવામાં ગર્વ અનુભવતા હતા, ભારતને જ એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવતા, અને એની અંદર એમને સ્પષ્ટ રીતે ભારતના જે પુસ્તકો છે એમને લખેલા એમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો, એનું જે જ્ઞાન વિજ્ઞાન પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિમાં ચાલ્યું આવે, આના પછીનો પાઠ 5 છે એમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે કેવા યોગદાનો આપેલા છે એની વાત છે। તો એ બધાને એમને ખૂબ વખાણ કરેલા, અને એ પોતે પણ એવું માનતા કે હિન્દુ ધર્મનું સારત્વ એટલે કે હિન્દુ ધર્મનો સાર અને ઇસ્લામ ધર્મનો સાર એ બંને બિલકુલ બરાબર એકબીજાને મળતા આવે છે। દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં જે ભાષા બોલાતી હમણાં આપણે સમજ્યા એ હિન્દવી ભાષાને એ પોતાની માતૃભાષા માનતા, અને કાવ્યો પણ એમને એ ભાષામાં લખ્યા, અને હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરી અને ઘણી બધી ચોપાઈઓ અને દોહાઓ પણ એમને આમાં લખેલા છે। તો આ વાત થઈ અમીર ખુસરોના પરિચયની। અહીંયાથી આપણે આ વિડીયો 2 આપણો પૂર્ણ થાય છે। આની અંદર તમારે કયા કયા પ્રશ્નો લખવાના છે બાજુમાં જ નીચે આપેલી PDFમાં એ પ્રશ્નોના માહિતી તમને આપી દેવામાં આવશે। હવે પછીના નવા વિડીયોની અંદર પાઠ 4માં આગળની આપણે માહિતી મેળવીશું। ઓકે, ખૂબ ખૂબ આભાર, ફરી મળીશું।